કોઈ પણ અરજીમાં આવક મર્યાદા 4 લાખ રૂપિયા કરવા સહિતની વિવિધ માંગ સાથે ઠાકોર અનામત આંદોલન સમિતિ હવે મેદાનમાં આવી ગઈ છે। જુદા જુદા મુદ્દાઓને લઈને આ સંબંધમાં ગાંધીનગર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। બજેટમાં ઠાકોર કોળી વિકાસ નિગમને 1500 કરોડ ફાળવવાની માંગ કરવામાં આવી છે। સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો માટે 20000 વિદ્યાર્થીને ફાળવવા અને તે માટે ઓનલાઈન અરજી માટે પોર્ટલ ખુલ્લું રાખવા રજૂઆત કરવામાં આવી છે। ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે 15000 ટ્યુશન સહાય જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે। મેડિકલ તેમજ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેવી કે જી નેટ ગુટકેટની પરીક્ષાની તૈયારી માટે 20000 કોચિંગ સહાય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। આજરોજ ઠાકોર અનામત આંદોલન સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને માંગ કરવામાં આવી કે યુવાનોને 20.78 લાખ કરોડ જે ગ્રાન્ટ આપવામાં આવે છે નિગમની અંદર, એની જગ્યાએ 1500 કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર વિદ્યાર્થીઓને 20000 વ્યક્તિદીઠ ફાળવવામાં આવે। વર્ષ 2021 અને 2022 દરમિયાન જે લાભાર્થીઓએ લાભ લીધો છે તેની વેબસાઇટ પર માહિતી આપવામાં આવે।